નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંસ્કાર વિદ્યાલયમાંથી ને ધોરણ 3નું ગણિતના પેપર સોલ્યુશન વિશે તમને જાણકારી આપીશ. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, જેમાં વિકલ્પો આપેલા છે, 8 તમારે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અ, જેમાં તમારે જે સમમિતિ દર્શાવતા ભાગ હોય તે વિભાજિત થાય છે કે નહીં ચિત્રો, એ તમારે ખરા અને ખોટાની નિશાની દ્વારા દર્શાવવાના છે, જે પણ મેં તમને અહીં દર્શાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, બ, તેમાં પણ 4 ચિત્રોમાં ટૂંકા અને લાંબા હોય તેમાં ખરા ખોટાની નિશાની તમારે કરવાની છે, જે પણ મેં તમને અહીં દર્શાવીને બતાવેલું છે. ત્યાર પછી માપ લખવાના છે ચિત્રોના. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ક, ખૂટતી સંખ્યા લખો. પ્રશ્ન નંબર 3, અ, પ્રશ્ન નંબર 3, બ, અડધા અક્ષરોને તમારે પૂરા કરવાના છે. ત્યાર પછી 3, ક, તેમાં પણ 2 ભાગ પાડી અને ખરા ખોટાની નિશાની કરવાની છે, કે જેના 2 સરખા ભાગ પડતા હોય તો ખરું, ન પડે તો ખોટું. પ્રશ્ન નંબર 4, અ, તેમાં જોડકા આપેલા છે. પછી બીજો જોડકામાં આકાર સાથે જોડવાનો છે. ત્યાર પછી 4, બ, જેમાં તમારે દાખલાઓની ગણતરી કરવાની છે, જે મેં તમને અહીં કરીને દર્શાવેલી છે. ત્યાર પછી 5, અ, અને ત્યાર પછી છે 5, બ. જેમાં તમારે ઘડિયાળના સમયો દર્શાવવાના છે. તો અહીંયા આપણું જે ધોરણ 3નું ગણિતનું પેપર છે એ પૂર્ણ થાય છે, જે તમે તમારી પરીક્ષામાં તૈયારી કરી શકો છો એવી તૈયારી મેં તમને આમાં આપેલી છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.